श्री पुरुषोत्तम प्रकाश ग्रंथना
सप्ताह कथा ना तृतीय दिवस ना द्वितीय छत्र नो मंगल प्रारंभ। अनंत पामर जीव ने आ पृथ्वी ऊपर थी जन्म मरण गर्भवास ने लगता राशि ना फेरा माथी मुक्त करवा माटे भगवान श्री हरि आ पृथ्वी ऊपर अनंत मुक्तों ने साथे लेने आया। महाराजे अनंत रीतो चलावी, कोई पण हिसाबे आ जीवात्मा ने भगवान ना धाम नो अधिकारी करवो छे। पूर्वे जे भगवान ना अवतारो थया तो कार्य पर्वते भगवान नो आगमन थयुं, पुनः पाछा सीमित कार्य नी समाप्ति करी ने भगवान स्वस्वरूप मां लीन थया। महाराज कहे छे क्यारेक राजा रूपे आव्या तो सामान्य प्रजा ने एनो योग प्राप्त न थयो। हवे सर्वोपरि भगवान आ पृथ्वी ऊपर एटली बधी नानप ग्रहण करीने आव्या के सामान्य सामान्य हरिभक्त होय, सामान्य मां सामान्य जीव होय, महाराज कहे छे मन पामी सके, मारी पूजा करी सके, मारी साथे वात करी सके। तमे वचनामृत वांच्यु होय तो ख्याल होय के महाराज ने नाना नाना संतोए सामान्य सामान्य हरिभक्तोए महाराज ने प्रश्नो कर्या, महाराज आनु आ के मानो आ के मानो आ के। नानाम नाना हरिभक्त ना घर नो भगवान श्री हरि जमा, नानाम नाना हरिभक्त ने घेर भगवान श्री हरि पधरामणी करी, नाना नाना हरिभक्तो ना संकल्पो महाराजे पूरा कर्या। एटले भगवान आ पृथ्वी ऊपर रहेला तमाम जीवना ऊपर सहजानंद सूरज आ पृथ्वी ऊपर प्रगट थया छे। द्वादश एटले बारमो प्रकार नो आपणे प्रारंभ करीए। मोटी मेर करी हरी हरे पधारिया पूरण काम, अनेक जीवने आप बा पोतानो परम धाम, दया निधि दया करी जीव जगत पर जो મહારાજ કહે છે જીવાત્માને શરણે કરવો છે, બીજો ઉપાય મહારાજે અન્નક્ષેત્રો કરાવ્યા, ત્રીજો ઉપાય મહારાજે મોટા મોટા જગનને સમયા કરાવ્યા। મહારાજ કે આ બધું જ ન થાય, માત્ર અમારી ઝાંખી કરી લે, દર્શન કરી લે ને તો એનું કલ્યાણ કરવું છે। પડતું મેલ્યું પૂજા સ્પર્શનું દર્શનનું રાખ્યું દાન, જે જન નિરખે નાથને તે પામે સુખ અપામ। ખાલી દર્શન ભગવાનને એકવાર શ્રદ્ધા ભાવનાથી કરી આવે ને માણસ, મહારાજ કે એના જન્મ મરણ એને દૂર કરી દેવા છે। કેવડી કૃપા કરીને આવ્યા મહારાજ। ये हरथे करे छे उपाय रे नित्य नवा नवा मन माय रे, हरथे करे छे उपाय रे नित्य नवा नवा मन माय रे, जाने सौ जन I'm
ભગવાન શ્રી હરિ કહે છે જીવાત્મા મોટા મોટા સમય ઉછવવામાં આવશે, કોઈ કથા સાંભળશે, કોઈ પૂજા કરશે, કોઈ અર્ચન કરશે, એમાંથી કોઈ બાકાત રહી જશે ને ખાલી અમને જોઈ જશે, બાળી જશે, અરે અમારું જાણે અજાણે નામ લઈ લેશે, તો પણ મહારાજ કે એનું કલ્યાણ કરશો. કેવા દયાળુ ભગવાન આવ્યા હે. મહારાજ ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા ને, ગઢપુરના ભક્તો મહારાજને ખૂબ ભજે, ખૂબ કીર્તન કરે. કડડાવાળાએ તો મહારાજને સર્વસ્વ આપી દીધું, રાજપાટ ગામ ગ્રાસ બધું મહારાજ તમારું છે એમ કરી મહારાજના ચરણમાં સોંપી દીધું. એમ કહેવાય છે કે ગઢડામાં એક માજી રહેતા હતા, અને મહારાજને સંતોની સાથે વેર, મહારાજનું નામ નો લે, દર્શન નો કરે. કોઈ એને એમ કીધેલું કે સ્વામિનારાયણ ભગવાને બાબરો ભૂત વશ કર્યો, જેની હામું જોવે એના ઉપર ભૂરકી નાખે છે, પછી એને જ ભાળે છે. એને ભાળવા હાટું જોગીઓ જન્મોના જન્મ સુધી સાધના કરે, તપ કરે, સંસારનો ત્યાગ કરીને જંગલમાં જાય તો જોઈ ન શકે. એ પરમાત્મા કૃપા સાધ્ય આ પૃથ્વી ઉપર વધારા કોઈ જીવ એકવાર સરખા ભગવાનના દર્શન કરી લે, જીવે ત્યાં સુધી એને મહારાજના દર્શન થયા કરે, એ મૂર્તને ચિંતવે, યાદ કરે, એટલે મહારાજનું દર્શન થાય. આ ડોસીને કોઈ કાન ભંભેરણી કરી હશે કે સ્વામિનારાયણને કોઈ એકવાર જોવે ને પછી એને બધે જોયા કરે છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધી અવસ્થામાં એ દેખાણા કરે, એને બાબરો ભૂતવશ કર્યો. સંતોને ગાળો દે. મહારાજ નીકળે એમ ખબર પડે ને લક્ષ્મીવાડીએ જવા માટે નીકળ્યા છે, એટલે તરત જ ઘરમાં ઘૂસી જાય, દરવાજા બંધ કરી દે. એક દિવસ મહારાજ નીકળ્યા, ડોસીમાં ફળિયામાં કઈક દળનું કરતા હશે, ખબર ન રહી. સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા ચટકનથી ચાલ મહારાજની. મહારાજ ચાંખડી ઉપર ચાલતા હોય ને તો મહારાજની ચાંખડી છે ને મહારાજની પાની સાથે અથડાય ને ત્યારે ચટ 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 એવો અવાજ આવે. મહારાજની ઘૂઘરી વાળી ચાંખડી હોય એનો ગણન 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 અવાજ આવતો હોય, કોઈના કાને અથડાય ને સમાધિ થઈ જાય. ભાઈ બ્રહ્મપુર ધામ અક્ષરધામ ના દર્શન કરે. આ ડોસીના તો દુર્ભાગ્ય ને. સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા, મહારાજની ડોસીની ચારા એક ભેગી થઈ ગઈ, દોડીને દરવાજો બંધ કરી દીધો. મહારાજની નજર ગઈ, મહારાજે સુરાખાચરને પૂછ્યું, દરબાર આ ડોસીએ ડેલો કેમ બંધ કરી દીધો? લોકો અમે જાય ત્યારે ખોલે છે દોડી દોડી, આ ડોસીએ કાં દરવાજો બંધ કર્યો? સ્વામિનારાયણ ભગવાનને સુરાખાચર કહે છે કે માં આ ડોસી છે ને વઢકણી છે, એના ભાગ્ય ફૂટી ગયા છે. તમે આ પૃથ્વી ઉપર વધારા જીવને તારવા માટે, પણ એને તરવું નથી. તમારા વિશે એને દ્વેષ છે, સંતોને ગાળો દે છે, સત્સંગીઓને વડકા કરે છે, તમારા માટે તો અભદ્ર વાતો કરે છે. મહારાજ કે અમે એને જોઈ લીધી, એને અમને જોઈ લીધા, હવે તેનું કલ્યાણ કરવું પડે, કારણ કે અમારું વચન છે. એ અર્થે કર્યા છે ઉપાય રે નિત્ય નિવાસ, મનમાં એ જાણે સૌજન દર્શન કરે, ભાવે અભાવે, ભાવે કે અભાવે દર્શન કરે કે મારું નામ લે એનું કલ્યાણ કરીશ, એવું સ્વામિનારાયણ ભગવાનનું વચન. મહારાજ સુરાખાચર ને કહે એ ડોસીનું હવે કલ્યાણ કરવું પડે. સુરાખાચર કે મહારાજ કેમ થાય? મહારાજ કે જાઓ, જઈને એટલું કયો, ખાલી એક વાર સ્વામિનારાયણ એટલું બોલી જાય ને એટલે એને મુક્તાનંદ સ્વામીની સાથે મુક્તિ આપવું. સુરાખાચર ડોસીનો ડેલો ખખડાયો, ડોસી ડેલો ખોલ્યો, ખડકી ખોલીને સુરાખાચર અંદર ગયા. ડોસીમાં કહે છે કે માળી જય સ્વામિનારાયણ, એટલે ડોસી બોલ્યા હા ભાઈ હા. સુરાખાચર કે માળી જય સ્વામિનારાયણ બોલો ને તો તમારું મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ થાય. એ કે કલ્યાણના પોટલા તમે બાંધો કે એને એમ કે કલ્યાણ નામનો કપાહની વાત કરતા, જેને સત્સંગ નથી કર્યો, કથા કીર્તન નથી સાંભળ્યા, એને કલ્યાણ તત્વ શું છે, મોક્ષ પથ શું છે એનો ખ્યાલ જ ન હોય. એક અંધ માણસ હતો ને, આંધળો માણસ, એને કોઈ કીધું તારે દૂધ પીવું છે, એટલે એને સવાલ કર્યો. પહેલું એને કોઈ પૂછ્યું તારે દૂધ પીવું છે, એટલે એને પ્રશ્ન કર્યો દૂધ હોય કેવું? તો કે ધોળો બગલા જેવું હોય. તો કે બગલો કેવો હોય? એને આંખ્યો તો છે નહીં, એને જોયો તો છે નહીં, બગલો કેવો હોય ભાઈ? એટલે કોઈ ભાઈ આમ કોણી બતાવી આવો હોય, એટલે અંધ માણસ એવું બોલ્યો કે આ ગળે કેમ ઉતરે ભાઈ? એને જોયું જ નથી. જેમ સત્સંગમાં મોક્ષનો વિવેક તો જે સત્સંગમાં આવે,
ભગવાનના ચરિત્રોનું ગાન કરે, શાસ્ત્રોનું શ્રવણ કરે, તો જીવનની અંદર મોક્ષ પથ શું છે એનો ખ્યાલ આવે ને. આ ડોશી કોઈ દી જીવનમાં સત્સંગમાં નહીં ગયેલા, સંતોની સાથે મહારાજની સાથે વાંધો કે કલ્યાણના પોટલા તમે બાંધો ભાઈ. સુરા ખાચર પાછા આવ્યો, મહારાજ ને કહે છે ઘણા લાઈનમાં ઉભા એનું કરી નાખ્યા, આનું રહેવા દો ને. મહારાજ કે ના, આજ તો આનું જ કલ્યાણ કરવું છે. એને સ્વામિનારાયણ નામ મોટું પડતું હશે, રામ નામ લઈ લે ને ખાલી રામ નામ તો એનું કલ્યાણ કરો. જાઓ સુરા ખાચર પાછા ગયા, ડોશી ને કહે છે કે મારી રામ રામ, તો કે હા ભાઈ હા. ડોશી રામ રામ એ ન બોલે, એને બધા ઘણા ને હળંગ વાંધો હોય, લાગટ વાંધો હોય. પાછા આવ્યા, મહારાજ કે હજી ત્રીજો ઉપાય કરવો છો, બાકી એને લઈ ગયા વગર મૂકું નહીં. મહારાજ એક રામપાત્ર સંતની જોડીમાંથી કાઢી આપ્યો. સુરા ખચર ને કહે છે જાવા બતાવો, આ પાત્ર બતાવો. ડોશી એમ કે ના, રામપાત્ર છે તોય તેડી જાઓ, જાઓ. સુરા ખચર લઈને ગયા ડોશીમાં ને રામપાત્ર બતાવ્યું. ડોશીમાં એ રામપાત્ર જોયું. સુરા ખાચરે કીધું કે માળી આ શું છે, તો સકોરું. એને તો કઈ વાંધો ન આવ્યો, પણ સુરા ખાચર નો પટો છટકી ગયો. ત્રણ વાર જઈને આવ્યા ને, એટલે સુરા ખાચર ને રીહ ચડી, હાથમાં જે સકોરું હતું લઈને માર્યું ફરફરતું પાણી આરે ને, બે ગોળા નવા નકોર ફોડી નાખ્યા. અને ડોશી ખીજમાં ખીજમાં બોલી ગઈ, માળા સ્વામિનારાયણ નહીં સુધરે કે. સુરા ખાચરે આવીને મહારાજ ને વાત કરી, કારણે દાંત બિહીન સ્વામિનારાયણ નામ લીધું. મહારાજ કે લઈ જશો, જાઓ. લેતા સ્વામિનારાયણ નામ રે, આયે પ્રાણી તે પૂરણ કામ રે. લેતા સ્વામિનારાયણ નામ રે, આયે પ્રાણી તે પૂરણ કામ રે. હેલે છે નામ ની રખશે મેણે રે, પરમ પ્રપતિ પામશે તેણે રે. મોટા ઉત્સવ સમયા રે, કરું જાય નહીં કેણે કયા રે. માટે મોટા ઉત્સવ સમયા રે, કરું જાય નહીં કેણે કયા રે. હે પછી ફૂલ દોલરામા નવમી રે, પ્રબોધની એકાદશી સ્વામી રે. પછી ફૂલ ડોલ રામ નવમી રે, પ્રબોધની એકાદશી સ્વામી રે. દેદી આવેલા ખોલે કે જન રે, કરે પ્રભુ જીના દર્શન રે. હે જુએ સભા સામો સુખ કંદરે, અમૃત દ્રષ્ટિએ આપે આનંદ રે. જુએ સભા સામો સુખ કંદરે, અમૃત દ્રષ્ટિએ આપે આનંદ રે. તપહરે રે, સુખ શાંતિ અંતર માં કરે રે. સહુ જન તના તપહરે રે, સુખ શાંતિ અંતર માં કરે રે. સહુ સુખી અજન મને રે, જાય પોત પોતાને રાજી રહે છે અત્યંત રે.
समैया बरसो बरस रे करे कवि जाति सरस रे ते मा कै कै पूजे कै कै स्पर्शे रे तौने आनंद ना घन वर्षे रे બીજો ઉપાય ચાલુ કર્યો અનંત સમયા પર ઉછવો કરો દેશાંતરના લાખો ભક્તો આવે મહારાજ અનંત લીલાઓ કરાવે દાદાના દરબારગઢમાં ભવ્ય સમયાનું નિર્માણ થાય તો મહારાજ કેવી કેવી લીલાઓ કરે જો મહારાજ રંગોત્સવ કરે સંતો અને હરિભક્તોની બે ટીમ પાડે સામે સામે રંગની પિચકારીઓ લે સ્વયં પુરુષોત્તમ નારાયણ એક પાર્ટીની અંદર હોય महाराज ना आत्मा पण रंगनी पिचकारी होय रंगना घड़ा भराय पिचकारियो भराय मोटा मोटा पात्र गोळियो भराय परस्पर महाराज ने संतो साम सामे रंगे रमे अने सर्वोपरि भगवान संतो ने भक्तो थी डरी ने थाकी जाय हारी जाय दौड़ी ने ऊपर लीमड़ा ना वृक्ष ऊपर चढ़ी जाय कोई महाराज ने संतो ने कोई चाल पकड़ी ले कोई महाराज नो पग पकड़ी ले महाराज आंचको मारे लीमड़ा ऊपर चढ़ी जाय અને એમ કહેવાય છે કે બરોબર રંગે મહારાજ ને સંતો જમે છે ગોપાળાનંદ સ્વામી એક બાજુ બેઠા બેઠા જોવે છે એકદમ ધીર ગંભીર સંત એ તો ખાલી દર્શન જ કરે પણ મહારાજ ને સંતો ની આવે રંગે રમવાની સુંદર લીલા જોઈ અને મહારાજ દોડીને જયારે લીંબ વૃક્ષ ઉપર ચડ્યા ગોપાળાનંદ સ્વામી થી રહેવાનું નહીં એકદમ દોડ્યા કોઈ સંત ના હાથમાંથી પિચકારી આંચકી અને મહારાજ ના ઉપર પિચકારી જવા દીધી અને ભગવાન શ્રી હરિ બોલ્યા માળો ગરડી ગાય ને પુરાતન ચડ્યું ક્યાં ગરડી ગાય ને પુરાતન ચડ્યું છે ભગવાન ના આવા એક એક લીલા ચરિત્રો આપણે ઉત્સવ સમયમાં જઈએ અને સરસ મજાના કીર્તનો થયા હોય સરસ મજાના રાસ રમાણા હોય રંગોત્સવ થયા હોય ભગવાનના પ્રાગટ્યના ઉત્સવો થયા હોય અન્નકૂટના ઉત્સવો થયા હોય આપણે એ સમયે તો નહોતા આ સમય તો છે ને પરમ પૂજ્ય વડતાલ ગાદીના ભાવે આચાર્ય લાલજી મહારાજશ્રી પધાર્યા હોય એનું સામયું નીકળ્યું હોય એની સવારી નીકળી હોય અને જે આપણને આનંદ થાય એ કાયમ ને કાયમ જો યાદ કર્યા કરીએ સ્મૃતિ ઉપર કર્યા કરીએ એટલે મહારાજ કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરમ મુક્ત્વા કલેવરમ અંતકાળે આ વસ્તુ જો યાદ આવી જાય મહારાજ કહે છે આ જીવાત્માનો બેડો પાર થઈ જાય જીવાત્માનું પરમ કલ્યાણ થઈ જાય આ પંચાબ્દી મહોત્સવ કરીને આપણે લાખો રૂપિયા ખર્ચીએ કેવો બધાનો કિંમતી સમય કાઢીને આપણે બધા ભેગા થાય છે બસ મહારાજના આશય રૂપે કા કાર્ય છે હો અને થોડી જ વારમાં હમણાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આપણા ઉત્સવમાં પધારી રહ્યા છે હો મહારાજના કહેવાના આશય પ્રમાણે જો આપણે વિચારીએ ને બસ આ પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારતા હોય સંતો પધારતા હોય એની એક ઝાંખી જો આપણી નજર સામે આવી જાય ને તો મહારાજ કહે છે કે આ જીવાત્માનું પરમ કલ્યાણ થઈ જાય પરમ કલ્યાણ થઈ જાય કલ્યાણના સાધન રૂપ આવા સુંદર મજાના મહોત્સવો ભગવાન શ્રીહરિ કહે છે કે અમે કરાવ્યા છે લાખો લોકો આવે અમૃત દ્રષ્ટિએ આપે આનંદ રે સહુ જનતણા તાપ હરે રે સુખ શાંતિ અંતરમાં કરે રે નિત્ય નવી કરે નાથ લીલા રે જાગી ગૃહી કરી બહુ ભેળા રે નિત્ય નવી કરે નાથ લીલા રે જાગી ગૃહી કરી બહુ ભેળા રે Thank you.
सबटु सन्यासी समोहरे जने कमलो नहीं मोहरे संत बहु सन्यासी समोहरे जने कमलो नहीं मोहरे सेवा जन जगत मजे हरे काम्या अक्षर धाम ले ते हरे करो मोटो उपकार रे बहु जीव करवा भव पार रे हो करो मोटो उपकार रे बहु जीव करवा भव पार रे हे बंदा थई गया बीज पार रे परम पद पान नर रे थई गया बीज पार रे परम पद पान नर रे जीव संयम चित जाय रे प्रकट प्रभु से पृथ विमय रे जीव संयमनीय सिद जाय रे प्रकट प्रभु से पृथ विमय रे आज शक्तो सहजानंद तण रे बैठो बलवंत बलियान घण रे आज सको सजानंद तनो रे बैठो बलवंत बलियान घण रे हे जारे प्रगटिया प्रभु पोते रे जोया नजर आयवा जीव जोते रे जारे प्रगटिया प्रभु पोते रे जोया नजर आयवा जीव जोते रे स्वर्ग मृत्य लोक ने पाताल रे दीठा तेने ते दुखी दयाल रे स्वर्ग मृत्य लोक ने पाताल रे दीठा तेने दुखी दयाल रे तेने थोड़ा बंद थकी थे करे दयाए पण धामे अने करे तेने छोड़ाया बंद पीछे करे दयाए पण धामे अने करे बोलो स्वामी नारायण भगवान की जय। આજે આપણી સભાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલદેશ ગાદીના ભાવી આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા હોય સૌ પોતપોતાની જગ્યાએ ઊભા રહી અને લાલજી મહારાજનું સ્વાગત કરીએ સૌ પોતપોતાની જગ્યાએ ઊભા રહી અને લાલજી મહારાજનું સ્વાગત કરશે તાળીઓના નાદ સાથે આપણે સર્વે અહીંયા લાલજી મહારાજનું સ્વાગત કરીએ લાલજી મહારાજ સૌથી પ્રથમ ઠાકોરજીને અહીંયા વંદના કરી અને સર્વે ભક્તજનોને વિનંતી કે જ્યાં સુધી લાલજી મહારાજ પોતાનું સ્થાન ગ્રહણ ન કરે ત્યાં સુધી આપણી તાળીઓનો નાદ એ શરૂ રહેવો જોઈએ Thank you.
સૌથી પ્રથમ આપણા વક્તા મહોદયશ્રી દ્વારા લાલજી મહારાજનું જ્યારે સ્વાગત, ત્યારબાદ આપણા સમગ્ર સત્સંગ સમાજ વતી આપણા ગુરુવર્ય પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વલોકદાસજી સ્વામી અહીંયા લાલજી મહારાજનું પુષ્પમાળા પહેરાવીને જ્યારે સ્વાગત કરે, તાળીઓના નાથી વધાવીએ, ત્યારબાદ પૂજ્ય એસપી સ્વામી અત્રે આવી લાલજી મહારાજને પુષ્પમાળા પહેરાવી અને લાલજી મહારાજનું સ્વાગત કરશે, અને ત્યાર પછી પૂજ્ય જૂનાગઢ મંદિરના મહંત સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી અત્રે આવી અને લાલજી મહારાજનું સ્વાગત કરશે, ત્યાર પછી બગસરાથી પધારેલા પૂજ્ય લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી અત્રે વધારી લાલજી મહારાજનું સ્વાગત કરશે, ત્યારબાદ પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વસ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામસ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી, પૂજ્ય કોટડા મંદિરના મહંત સ્વામી પૂજ્ય ભક્તિનંદન સ્વામી, આ સંતો અત્રે અહીંયા લાલજી મહારાજનું સ્વાગત કરે. ખોપાળા મંદિરના મહંત સ્વામી સાથે અત્રે જૂનાગઢ મંદિરના ટ્રસ્ટીશ્રી મગનભાઈ પણ ઉપસ્થિત થયા છે, તો તેઓશ્રી પણ અત્રે વધારશે, લાલજી મહારાજ એમને આશીર્વાદની પુષ્પમાળા અહીંયાથી અર્પણ કરશે. જૂનાગઢ મંદિરના ટ્રસ્ટીશ્રી એમને પણ આપણે તાળીઓના નાથી અત્રે વધાવીએ. વડીલ સંતો અહીંયા ધર્મકુળ પૂજનના યજમાન, ધર્મકુળ પૂજનના મુખ્ય યજમાન શ્રી ભીખાભાઈ મોહનભાઈ ચોડવડિયા, હર્ષદ અને ગૌરવ અત્રે આવી અને લાલજી મહારાજની પ્રથમ પૂજા કરશે. ધર્મકુળ પૂજનના યજમાન શ્રી ભીખાભાઈ મોહનભાઈ ચોડવડિયા અત્રે વધારે, એમની સાથે એમના બંને સુપુત્રો હર્ષદ અને ગૌરવ અત્રે આવી અને લાલજી મહારાજની પૂજા કરશે. સાથે ધર્મકુળ પૂજનના સહ યજમાન તીર્થકુમાર સતીશભાઈ સાંગાણી પણ અત્રે લાલજી મહારાજના પૂજનની અંદર જોડાય. તીર્થ અને સતીશ અત્રે આવે. જે તીર્થનું નામ લાલજી મહારાજે પાડ્યું છે અને આજે એના એ પણ ધર્મકુળ ભોજનના યજમાન થયા છે, તો અહીંયા એમના દ્વારા પણ લાલજી મહારાજનું પૂજન કરવામાં આવશે. ત્યાર પછી આપણે આંગણે ઘણા બધા સંતો જ્યારે પધાર્યા છે ત્યારે એ સંતોના પૂજન માટે સંત પૂજનના યજમાન નાથાભાઈ જીવરાજભાઈ રામાણી ભરતભાઈ સુરેશભાઈ અને જયસુખભાઈ અત્રે પધારશે અને ગુરુ અત્રે પધારેલા તમામ સંતો એમની પૂજા કરાવશે, હાર પહેરાવી અને તમામ સંતોની પણ ત્યારબાદ અહીંયા પૂજા કરવામાં આવશે. ધર્મકુળ પૂજનના યજમાન દ્વારા અહીંયા પૂજન બાદ આપણું ગોપીનાથજી મંડળ, જે સુરતની અંદર આપણે ગોપીનાથજી મંડળની સરડીના ભક્તો દ્વારા જે ગોપીનાથજી મંડળની રચના કરવામાં આવી છે, એ ગોપીનાથજી મંડળના સુરતના તમામ સભ્યો એ 41 ફૂટનો લાલજી મહારાજ માટે હાર લાવ્યા છે, તો ગોપીનાથજી યુવક મંડળ સુરતના સભ્યો તેઓ શ્રી 41 ફૂટનો હાર લઈ અને લાલજી મહારાજને પહેરાવવા માટે અત્યારે પધારશે, અને મનસુખભાઈ અહીંયા સહયજમાન ધર્મકુળ પૂજનના લાલજી મહારાજનું જ્યારે પૂજન કરે તાળીઓ નાથી વધાવીએ. યુવાનો ગોપીનાથજી યુવક મંડળ સુરત દ્વારા જ્યારે લાલજી મહારાજનું સ્વાગત થાય તાળીઓ નાથી વધાવીએ, અને ત્યાર પછી ગોપીનાથજી બાળ મંડળ એમના તરફથી પણ આપણે સ્વાગત કરવાનું, તો બાળકો પણ નીચે તૈયાર રહે છે. બોલો ગોપીનાથજી મહારાજની. હવે યુવાનો એ ઝડપથી નીચે પધારશે અને